પ્રમુખ અજીત વાઘાણ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. સીધા ત્યાં જઈશું. જે પંચાયત સુરેન્દ્રનગરમાં પાટીદારના નામે કોંગ્રેસ પંચાયત થઈ ત્યારે 25 તારીખે સીધી જાહેરાત ઉપાસની કરી છે. સરકારની સાથે સંવાદ ક્યારેય નહીં કરીએ, ક્યારેય નહીં બેસીએ, સરકારને ઉખેડી ફેંકીશું, સરકારને એનું અમે ભાજપને બતાવી દઈશું. આવા કહેનાર લોકોએ ક્યારેય અગાઉ વાત સરકારમાં કરી નથી કે આ જો તમે નહીં કરો તો અમે આ પ્રકારે કરીશું. કહેવાતા આંદોલનકારીઓને પણ કહેવા માંગુ છું, કોંગ્રેસને બાજુમાં લઈ, પડખામાં લઈ અને સમાજને ગેરમાર્ગે દોરીને અન્ય સમાજમાં વર્ગીકરણ કરાવવાના પ્રયાસ કરો છો ત્યારે કોંગ્રેસ પાસેથી સ્પષ્ટતા માંગો. અનામતના સંદર્ભે કોંગ્રેસનું વલણ શું છે? તમે એમની બાજુમાં બેઠો છો, સમર્થન લ્યો છો, પત્ર જાહેર કરાવો, તમારું વલણ સ્પષ્ટ કરો. તમે મુદ્દાથી ભટકો છો. શરૂઆત જે થઈ છે, 11-12 જેટલા નિર્દોષ યુવાનો જે લાગણીવશ પોતાના જાન ગુમાવ્યા છે, એ વખતે અનામતની વાત કરતા હતા, તમારા એજન્ડાઓ નક્કી હતા, આજે પૂછો છો ત્યારે પણ એજન્ડા નક્કી છે. તો આ કુંડળીમાં ગોળ ભાંગવાનું કામ એ કોંગ્રેસ અને કોંગ્રેસના કહેવાતા એજન્ટો દ્વારા થઈ રહ્યું છે ત્યારે એ જવાબ આપે એવું પણ હું ઈચ્છું છું. સાથે સાથે ચૂંટણી પહેલા બહુ મિટિંગો કરી છે. કપિલ સિબ્બલ જે દેશના ખ્યાતનામ વકીલ અને કોંગ્રેસના પૂર્વ મંત્રી રહી ગયા છે, ડ્રાફ્ટની વાત કરી હતી, બંધારણીય રીતે આપી શકાય એ પ્રકારે પટેલ સમાજને અનામતનો ડ્રાફ્ટ જાહેર કરવાની વાત આજ સુધી કરી નથી. હું વિનંતી કરું છું, આ ડ્રાફ્ટ બંધારણે તો આપી શકાય એવો હોય તો જાહેર કરે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આવ્યા હોય એ પણ સાથે સાથે જાહેર કરે. માત્ર છેતરવા માટે થઈ, હલાભોળા સમાજોના મત લેવા માટે થઈ, વોટ બેંકની રાજનીતિ કોંગ્રેસને કહેવાતા કેટલાક લોકોએ કરી છે, હવે ખુલ્લી પડી છે. ત્યારે એ ધરતી ઉપર પગ કોઈનો પણ નથી રહ્યો. એવા વખતે ઓબીસીની વાત કરનાર, ઓબીસીમાંથી અનામતની વાત કરનાર, હું તો કેટલાક એવા આંદોલનકારીઓને પણ કહેવા માંગુ છું, ખબર કાઢવા જાઓ છો એસટી એસસી અનામતવાળા જે માગણી કરે છે ઓબીસીમાંથી કરે છે, બક્ષી પંચને પણ છેતરવો છે, એસસી એસટીને પણ છેતરવા છે અને પટેલ સમાજને પણ છેતરવા નીકળેલા લોકો એ ચેતી જાય, સ્પષ્ટ મીડિયા સમક્ષ આવીને પોતાની વાતો કરે, પોતાનો ખુલ્લો એજન્ડા એ જાહેર કરે એવી વિનંતી કરું છું. શાંતિ ડોળવા નીકળેલા કોંગ્રેસને પણ હું કહેવા માંગુ છું, આંદોલન કરવાનો બધાને અધિકાર છે, અમે ક્યારેય લોકશાહીમાં ના નથી પાડી, પણ પોતાની માંગ જબરજસ્તી સ્વીકારવાનું આવું ક્યાંય ગાંધીજીએ કહ્યું નથી. બંધારણીય રીતે, કાયદાકીય રીતે જે બાબત વ્યાજબી હોય સરકારે આખરે સરકાર છે, સરકારે બધા જ સમાજનું, બધા જ વર્ગનું હિત જોવાનું હોય છે. સરકારમાં તમામ લોકોના આશીર્વાદ છે, એમાં પટેલ સમાજ પણ આવી જાય ને એને સમાજ પણ આવી જાય. એવા વખતે ઇમોશનલ બ્લેકમેલિંગ કરવાના પ્રયાસો એ થઈ રહ્યા હોય એવું રાજ્ય જોઈ રહી છે. આવા ઇમોશનલ બ્લેકમેલિંગ કરવાનું બંધ કરે. પોતાના એજન્ડાઓ જુદા હતા, એજન્ડા જુદા લઈ નીકળ્યા છે. કોંગ્રેસને જીતાડવા નીકળેલા, કોંગ્રેસ માટે ખુલ્લા મત માંગનારા લોકો આજે તટસ્થાની વાતો કરવા નીકળ્યા છે, ત્યારે કોંગ્રેસના બંનેની મિલીભગત હું એવું માનું છું કે ખુલ્લી પડી છે અને કોંગ્રેસે કટોકટી લાદી હતી. બાબા રામદેવના આંદોલન વખતે દિલ્હીમાં દેશની જનતાએ જોયું છે ત્યારે લોકશાહી ક્યાં ગઈ હતી, ત્યારે લોકશાહીનો ખૂનની વાતો ક્યાં ગઈ હતી. આજે કોંગ્રેસ બે મોઢાની વાત કરે છે એ કોંગ્રેસ ખુલ્લી પડી છે. અગાઉ પુનઃ એકવાર હું કહું છું કે કોંગ્રેસ અને કહેવાતા આંદોલનકારીઓ સાથે મળીને રાજનીતિ, વોટ બેંકની રાજનીતિ એ કરી રહ્યા છે ત્યારે એ સ્પષ્ટ કરે. આ બંને આવેદનપત્રો, આવેદનપત્રમાં કાંઈ અનામત નથી લખ્યું, આજે ફોન થયા છે એમાં અનામતના નામે ફોન થયા છે, કોંગ્રેસ એનું વલણ સ્પષ્ટ કરે. ટેકા લેવાવાળા, દેવાવાળા અને સ્વીકારવાવાળા એને પણ કહું છું કે સમાજને તમે મહેરબાની કરીને ગેરમાર્ગે ન દોરો. ખેડૂતોના હિતની વાત, ખેડૂતોની ચિંતા, સર્વાંગી સમાજની ચિંતા એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે, એટલે જનતા જનાર્દનના આશીર્વાદ છે. તમે તો હરાવવા માટે નીકળ્યા હતા, જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે, તમામ સમાજે આશીર્વાદ આપ્યા છે અને અમારે એ ન્યાયપૂર્ણ રીતે તમામ સમાજને જે સહયોગ આપવાનો હોય એ રાજ્યની સરકાર આપી રહી છે. ખેડૂતોનું હિત, અન્ય સમાજનું હિત, યુવાનોનું હિત આ બધું જ કર્યું છે. એટલા માટે તમે 25 વર્ષથી સત્તાની બહાર છો,
સત્તાની બહાર રહીને તરફડિયા મારવાના પ્રયાસો ન કરો, સકારાત્મક રાજનીતિ કરો. અને કોઈ પણ બાબત હોય, ભારતીય જનતા પાર્ટી હંમેશા ઓપન છે. બંધારણીય રીતે કાયદા કાનૂનમાં નિયમમાં રહીને બધાએ પોતાના અધિકારોને માંગ કરવી જોઈએ. પણ બંધારણ નીતિ નિયમો નેવે મૂકી અને માત્ર જ્ઞાતિને ભડકાવવાના પ્રયાસો એ મહેરબાની કરીને બંધ કરે એવી વિનંતી કરું છું. ડોક્ટરની જે સલાહ છે એ સલાહ પ્રમાણે ડોક્ટરની સલાહ એ બધાએ સ્વીકારવી જોઈએ. સરકારી ડોક્ટરની નિદાન નહીં કરાવવું, પ્રાઇવેટ ડોક્ટરનું નિદાન કરાવવું, તો સરકારી સર્વિસીસ જ બધાના ઘરે આવે છે. સરકારી સર્વિસ બંધ કરી દો. સરકાર ઉપર જ્યારે રાજ્યની જનતાએ ભરોસો મૂકીને સરકાર બનાવી છે ત્યારે આ સરકારના ડોક્ટરોની સલાહ માની અને કોઈ પણનું સ્વાસ્થ્ય હોય એ સ્વાસ્થ્ય સારું બને એના માટે ભારતીય જનતા પાર્ટી અને સરકારે સમયે સમયે વલણ સ્પષ્ટ કર્યું છે. પણ મારો મૂળ ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને ફરજિયાતપણે મારી વાત મનાવી આ બિલકુલ ગેરવાજબી છે. બંધારણ નીતિ નિયમો એ બધાને લાગુ પડે છે. સરકાર હોય, વ્યક્તિ હોય, સમૂહ હોય, સમાજ હોય, એ બધાએ આ બધી જ બાબતો તપાસી અને એ પ્રમાણે ચાલવું જોઈએ એવી મારી પણ વિનંતી અને સલાહ છે. અમારું સ્ટેન્ડ મારે આપના માધ્યમથી સમગ્ર રાજ્યની જનતાને કહેવું છે, મૂળ મુદ્દાથી ભટકાવવાના પ્રયાસ, મેં માત્ર કોંગ્રેસ નથી કહ્યું, કહેવાતા આંદોલનકારીઓ પણ મૂળ મુદ્દો હું તો આપને કહું છું, એમને પણ કહું છું, એના વિડીયો જાહેર કરે, મીડિયામાં આપેલી બાઈટો જાહેર કરે. મૂળ મુદ્દાથી કેમ ભટકો છો? મૂળ મુદ્દો સાથે મળીને રાહુલ ગાંધી એ ખાનગીમાં મળવા જતા હતા, રાહુલ ગાંધી જાહેરમાં નિવેદન કરતા હતા, રાહુલ ગાંધી પત્ર લખીને સમર્થન કરે અનામતને. અનામતની વાતમાંથી અન્ય વાત ઉપર જવાની વાત કરે છે ત્યારે રાજ્ય સરકારનું વલણ, ભાજપનું વલણ એ સ્પષ્ટ છે. એસટી એસસી ઓબીસીની અનામત જળવાઈ રહે, એ સિવાયના રસ્તા જે કાઢવાના છે એ ચોક્કસ સહાનુભૂતિથી, લાગણીથી, એ યુવાનોને નોકરીની બાબત હોય, એ યુવાનોને એડમિશનની બાબત હોય, તો યુવા સ્વાવલંબી યોજના લાવ્યા છીએ, નિગમ બનાવ્યું છે સવર્ણો માટેનું, આયોગ બનાવ્યું છે. કોઈને કંઈ વાત કરવી હોય, સમાજને અન્યાય થતો હોય તો આયોગમાં રજૂઆત કરી શકે છે, બંધારણીય આયોગ બન્યું છે. માત્ર ભડકાવાની વાતો એ ન કરે. ખેડૂતોની વાત કરનાર કોંગ્રેસને કહેવા માંગુ છું કે ખેડૂતો તમારા વખતે પાયમાલ હતા, હેરાન હતા. 24 કલાક વીજળી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. મોટરો બળી જતી હતી, સ્ટાર્ટર બળી જતા હતા, ખેડૂત એ પોતાના ઉભા પાક લુખાવો બાળી દેતા હતા, લણી જતા હતા. આ પાપ ગામડું થરથર ધૂતતું હતું, વ્યવસ્થાઓ નહોતી. આ વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે રોડ બનાવ્યા, પાણી આપ્યું, આરોગ્યની સુવિધા, શિક્ષણની સુવિધા. ખેડૂતો રહે છે ગામડામાં, ગામડામાં અમદાવાદ ભાવનગરથી અમદાવાદ આવવું હોય 6.5 કલાક થતા, આજે 3 કલાક મળે છે. ગામડામાંથી શહેરમાં જવું હોય તે રોડની સુવિધા નહોતી, રોડના રોડ ગળી જાય, ખાઈ જાય, ભ્રષ્ટાચાર કરી જાય, પાણીના ટેન્કરો ગળી ગયેલી કોંગ્રેસ, મૂંગા ઘાસચારો પશુનો ખાઈ જનારી કોંગ્રેસ, એ કૌભાંડ કાઢ્યો. એ ખેડૂતોની વાત, ગામડાની વાત ન કરે એવી વિનંતી કરું છું. એમએસપી પ્રાઇઝ એ નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ દેશમાં પહેલી વખત લેવા છે. ખેડૂતોની આમદની વધે 11% જેટલો કૃષિ વિકાસ દર એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવ્યા પછી વધાર્યો છે, જાળવી રાખ્યો છે. કોંગ્રેસે જાળવી રાખ્યો નથી. એનો અર્થ જ એવું થાય છે, ખેડૂત એમના માટેની યોજનાઓ 0% થી વ્યાજ, 0% વ્યાજે આપવાની લોન હોય, અન્ય સગવડતાઓ હોય, એમના દીકરાને ભણાવવાની બાબત હોય, આ બધી સગવડતાઓ એ રાજ્યની સરકાર કરી રહી છે. ભવિષ્યમાં પણ કોઈ એવા પ્રશ્નો હશે તો ખેડૂતોને પગભર બને, સમૃદ્ધ બને એના માટેની વ્યવસ્થા કરી છે. કાયમી દેવાળીઓ ખેડૂતોને ભાજપ રાખવા માંગતી નથી, એટલા માટે 0% વ્યાજ, કારણ કે વ્યાજનું ચક્કર એ ક્યારેય કોઈનું પૂરું થવાનું નથી. એમના અન્ય રસ્તાઓ એ અનેક હોય છે, એ સોલારથી લાઇટ આપવાની વાત હોય તો એ પણ વ્યવસ્થાઓ કરી છે. ખેડૂત સમૃદ્ધ બને એમની ચિંતા કરી છે. કોંગ્રેસે ખેડૂતોને પાયમાલ કર્યા હતા અને એટલે જ રાજ્યમાં 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભવિષ્યમાં 19માં પણ નરેન્દ્રભાઈની સરકાર એ આવવાની છે. ચૂંટણી ટાણે જ આ બધા જ કહેવાતા આંદોલનકારીઓ, કોંગ્રેસ, એમના મુદ્દાઓ યાદ આવે છે. ચૂંટણી વખતે જ એને સમૂહ વર્ગ યાદ આવે છે, જ્ઞાતિ જાતિ યાદ આવે છે. જ્ઞાતિને તોડવાનું બંધ કરો, સર્વાંગી સમાજનો વિકાસ થાય, સૌનો સાથ, સૌનો વિકાસ. આ મંત્ર એ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે. મૂળ મુદ્દાથી ન ભટકો. પુનઃ એકવાર કહું છું, હિંમત હોય
કાલે આવેદન પત્ર કોંગ્રેસ દેવા જાય મુખ્યમંત્રી ને અનામત ની વાત લખીને જાય તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી એ તમામ સમાજ ને થઈ જશે. કોંગ્રેસ એ ચોર ને કે ચોરી કર અને સાવકાર ને કે જાગતો રહે આ પ્રકારની નીતિ રીતિ કરે છે ત્યારે એનામાં હિંમત હોય તો ફરી એકવાર કાલે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા જાય. ઓબીસી માંથી અનામત ની વાત કરનાર લોકોને ટેકો આપે તો ખબર પડશે સમાજને કોંગ્રેસ ક્યાં છે, આંદોલનકારીઓ ક્યાં છે. એટલે મારી વિનંતી છે, મહેરબાની કરીને સમાજને ગેરમાર્ગે ન દોરો, ખોટા આવેદન પત્ર ના આપો, સત્ય હકીકતો એ સમાજ સમક્ષ મૂકો. મને એવું લાગે છે કે છે ધાર્મિક સંસ્થાઓ જેમને હંમેશા ભારતીય જનતા પાર્ટીએ સન્માનથી જોઈ છે, કોઈ કોઈ સંસ્થાઓ 50 વર્ષથી સમાજની સેવા કરે છે, એ સ્વાસ્થ્ય માટે દવાખાના હોય, શિક્ષણ માટે હોય, છોકરાને ભણાવવાની બાબત હોય, બેટી બચાવ જેવા આંદોલનો હોય, જળ અભિયાનની બાબતો હોય, એ છે પાટીદાર ધાર્મિક સંસ્થાઓએ હંમેશા આ સમાજ માટે પડખાઈ રહ્યા છે. આ સંસ્થાઓને પણ ગાળો દેવાનું કામ, પોતાની જાતને સંસ્થાને સમાજથી મોટી સમજનાર કેટલાક વ્યક્તિઓએ એ ભૂતકાળમાં ચેષ્ટા કરી છે. હું સમાજની સંસ્થાઓને અભિનંદન આપું છું, તો પણ એમણે પોતે સુવો મોટો સામે ચાલી અને સરકારે પણ એમની વાત સાંભળી છે તો એમને પણ ફગાવી દઈ. અને હું કહું એ જ સત્ય, આ અહંકાર છે. કોંગ્રેસને કહેવા માંગુ છું કે આ અહંકારી લોકો, કોંગ્રેસ અને એમની સાથે રહેલા લોકો, એ પોતાના અહંકારમાંથી બહાર નથી નીકળતા. ત્યારે રાજ્ય સરકાર કોઈ પણ ની વાત એ બંધારણને નીતિ નિયમમાં હોય એને સાંભળવા માટે હંમેશા તૈયાર છે. નક્કી કરવાનું છે જે લોકો અરાજકતા ફેલાવવા માંગે છે, ઇમોશનલ બ્લેકમેલિંગ કરવા માંગે છે, સમાજની લાગણી ભડકાવવા માંગે છે અને એના આધાર ઉપર રાજનીતિ કરવા માંગે છે, જે ગાંધીજી પણ નથી કીધું. ગાંધીજી પણ ક્યારેય દબાણ કરીને પોતાના અધિકારો માગવાનું નથી કહ્યું, તો દબાણથી ક્યારેય અધિકારો ન માગી શકાય. કાયદા કાનૂન, નીતિ નિયમો અને બંધારણ એ સર્વોપરિ છે અને એમાંની માગણીઓ એ હંમેશા કોઈ સરકાર સ્વીકારી શકે. અને સરકારે સર્વાંગી સમાજનું હિત જોવાનું હોય છે. ત્યારે પટેલ સમાજ અને અન્ય સમાજનું હિત પણ જોયું છે. કોઈ પણ વ્યક્તિ કે સમૂહ નક્કી જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમણે કરવાનું છે, સરકારે નથી કરવાનું, ભાજપે નથી કરવાનું. નરેશ પટેલની બાબતે શું એ જ મેં આપને વાત કરી, નક્કી કરવાનું છે જે લોકો આ પ્રકારની ચેષ્ટા કરીને સમાજને ગેરમાર્ગે દોરી અને કહેવાતા આંદોલન કરી રહ્યા છે એમણે નક્કી કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે તો પરમદી જ વાત કરી છે સંસ્થાઓ સાથે, સંસ્થાઓને પણ નહીં ગણનાર, સંસ્થાઓથી ઉપર પોતાની જાતને ગણનાર એ લોકોએ નક્કી કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારનો કે ભાજપનામાં કોઈ રોલ નથી. અચ્છા, બીજા વિકલ્પ તરીકે સરકાર કે સંગઠન સીધો ડાયલોગ કરશે આંદોલનકારીઓ સાથે, કારણ કે કોંગ્રેસે આ પ્રકારની માંગ કરી છે કે સીધો ડાયલોગ કરવામાં આવે. કોંગ્રેસને તો માત્ર રાજનીતિ કરવી છે, કોંગ્રેસને સાથ આપી અને ભાજપને ઉખાડી ફેંકવાની વાત કરનાર, ભાજપ સાથે કોઈ નહીં બેસવું, ભાજપને આનું ભાન કરાવી દઈશું, દેશમાં ભાન કરાવી દઈશું, આવી વાતો કરનાર એ ભાજપ સાથે સંવાદની વાત કરતા હોય. ત્યારે મેં કહ્યું બંધારણીય રીતે અને કાયદા કાનૂનમાં સરકારે તમામ વર્ગનું હિત જોઈ અને જે કરવું પડે એ કર્યું છે, કરી રહ્યા છીએ. પણ ભાજપના વિરોધી લોકોને સાથે લેવા, ભાજપના વિરોધી લોકોની સાથે બેસવું, ભાજપના બેફામ ગાળો ભાંડવી, જે જનતાએ આશીર્વાદથી સરકારને બેસાડી છે એ જનતાના આશીર્વાદને પણ હું એવું માનું છું કે આ ઠુકરાવવાના પ્રયાસો છે. અને એ સમગ્ર સમાજ જોઈ રહ્યો છે. સાણો સમાજ ક્યારેય આ વાતમાં આવવાનો નથી. શાંતિ ન ડોળાય એના માટે સૌ સંયમ રાખે. આપણા સૌની જવાબદારી છે ગુજરાતનો વિકાસ અને વૃદ્ધિ થાય. અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વૃદ્ધિ થઈ છે. કોંગ્રેસમાં બેહાલ બનેલું ગુજરાત એ માંડ બહાર નીકળ્યું છે, ત્યારે બેહાલ બનાવવા માટેના પ્રયાસો પાછલા બાણેથી કોંગ્રેસ એ કોઈને પોતાના મોહરા બનાવીને કરી રહી છે. એટલે મોહરા બનાવનાર લોકો, સમાજ, આ બધા જ લોકો એ બધું જ જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે. તો પણ મેં કહ્યું એમ, ચોરને કે તું ચોરી કરને, સાવકારને કે જાગતો રે, આ નીતિ એ કોંગ્રેસની અને કહેવાતા આંદોલનકારીઓની હવે સ્પષ્ટ થઈ છે. થેન્ક યુ. જે રીતે જીત વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર માહિતી આપવામાં આવી છે, આજે કોંગ્રેસે જે રીતે સીએમ વિજય રૂપાણીને આવેદનપત્ર આપી
હાર્દિક પટેલ અમણાંત ઉપવાસ અને ખેડૂતોના દેવા માફી અંગે જે વાત કરી તેને લઈ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને અનેક ખુલાસા કર્યા છે. જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે કોંગ્રેસ રાજનીતિ કરવા માટે લોકોને આ રીતે ઉશ્કેરી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા અનામતની ક્યાંય પણ વાત નથી કરવામાં આવતી, માત્ર ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવે છે. બંધારણ અને નીતિ નિયમ નેવે મૂકી